की अंदर, चाहे नलकांटा नो विस्तार हो, चाहे देत्रोज हो, मांडल हो, विरमगाम हो, विरमगाम शहर हो, अपने तमाम क्षेत्र की अंदर खूब झड़प थी सारू काम थाय, ए दिशा में आगे वधवानुं छे। आज मने ए वात कहता आनंद छे कि आपणे विरमगाम शहर की अंदर जे खुल्ली गटर माटेनुं एने कंसील करीने नवेसरथी सरकारमांथी मंजूरी लावानी वात हती, एमां लगभग 52 करोड़ रूपियानी आज सैद्धांतिक मंजूरी आपणे सरकार तरफथी मळी छे। तो एमां पण एटले जेटली खुल्ली गटरो छे एने कंसील करवानुं पण साथीओ भविष्यमां काम थशे अने रोड पण पोळा थशे। એટલે ધીરે ધીરે આપણે સાથે મળીને કામ કરીશું તો આપણે આપણી વિરમગામની દિશા બદલી શકીશું। મને ભરોસો છે કે તમારા બધાનો સાથ અને સહયોગ મળે। આજે મંચસ્થ આગેવાનોનો ખૂબ ખૂબ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। મોટી સંખ્યામાં અમારા ભાઈ બંધુઓ સૌ બધા આવ્યા છે, એ બધાનું પણ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને આ નવ વર્ષ ખૂબ સારું જાય, ખૂબ સમૃદ્ધિ મળે, ખૂબ સુખાકારી મળે, ખૂબ। પણ આપણે આવનારા દિવસની અંદર ચાહે નળકાંટાનો વિસ્તાર હોય, ચાહે દેત્રોજ હોય, માંડલ હોય, વિરમગામ હોય, વિરમગામ શહેર હોય, આપણે તમામ ક્ષેત્રની અંદર ખૂબ ઝડપથી સારું કામ થાય એ દિશામાં આગળ વધવાનું છે। અને આજે મને એ વાત કહેતા આનંદ છે કે આપણે વિરમગામ શહેરની અંદર જે ખુલ્લી ગટર માટેનું એને કન્સીલ કરીને નવેસરથી સરકારમાંથી મંજૂરી લાવવાની વાત હતી, એમાં લગભગ 52 કરોડ રૂપિયાની આજે સૈદ્ધાંતિક મંજૂરી આપણને સરકાર તરફથી મળી છે। તો એમાં પણ એટલે જેટલી ખુલ્લી ગટરો છે એને કન્સીલ કરવાનું પણ સાથીઓ ભવિષ્યમાં કામ થશે અને રોડ પણ પોળા થશે। એટલે ધીરે ધીરે આપણે સાથે મળીને કામ કરીશું તો આપણે આપણી વિરમગામની દિશા બદલી શકીશું। મને ભરોસો છે કે તમારા બધાનો સાથ અને સહયોગ મળે। આજે મંચસ્થ આગેવાનોનો ખૂબ ખૂબ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। મોટી સંખ્યામાં અમારા ભાઈ બંધુઓ સૌ બધા આવ્યા છે, એ બધાનું પણ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને આ નવ વર્ષ ખૂબ સારું જાય, ખૂબ સમૃદ્ધિ મળે, ખૂબ સુખાકારી મળે, ખૂબ। પણ આપણે આવનારા દિવસની અંદર ચાહે નળકાંટાનો વિસ્તાર હોય, ચાહે દેત્રોજ હોય, માંડલ હોય, વિરમગામ હોય, વિરમગામ શહેર હોય, આપણે તમામ ક્ષેત્રની અંદર ખૂબ ઝડપથી સારું કામ થાય એ દિશામાં આગળ વધવાનું છે। અને આજે મને એ વાત કહેતા આનંદ છે કે આપણે વિરમગામ શહેરની અંદર જે ખુલ્લી ગટર માટેનું એને કન્સીલ કરીને નવેસરથી સરકારમાંથી મંજૂરી લાવવાની વાત હતી, એમાં લગભગ 52 કરોડ રૂપિયાની આજે સૈદ્ધાંતિક મંજૂરી આપણને સરકાર તરફથી મળી છે। તો એમાં પણ એટલે જેટલી ખુલ્લી ગટરો છે એને કન્સીલ કરવાનું પણ સાથીઓ ભવિષ્યમાં કામ થશે અને રોડ પણ પોળા થશે। એટલે ધીરે ધીરે આપણે સાથે મળીને કામ કરીશું તો આપણે આપણી વિરમગામની દિશા બદલી શકીશું। મને ભરોસો છે કે તમારા બધાનો સાથ અને સહયોગ મળે। આજે મંચસ્થ આગેવાનોનો ખૂબ ખૂબ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। મોટી સંખ્યામાં અમારા ભાઈ બંધુઓ સૌ બધા આવ્યા છે, એ બધાનું પણ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને આ નવ વર્ષ ખૂબ સારું જાય, ખૂબ સમૃદ્ધિ મળે, ખૂબ સુખાકારી મળે, ખૂબ। પણ આપણે આવનારા દિવસની અંદર ચાહે નળકાંટાનો વિસ્તાર હોય, ચાહે દેત્રોજ હોય, માંડલ હોય, વિરમગામ હોય, વિરમગામ શહેર હોય, આપણે તમામ ક્ષેત્રની અંદર ખૂબ ઝડપથી સારું કામ થાય એ દિશામાં આગળ વધવાનું છે। અને આજે મને એ વાત કહેતા આનંદ છે કે આપણે વિરમગામ શહેરની અંદર જે ખુલ્લી ગટર માટેનું એને કન્સીલ કરીને નવેસરથી સરકારમાંથી મંજૂરી લાવવાની વાત હતી, એમાં લગભગ 52 કરોડ રૂપિયાની આજે સૈદ્ધાંતિક મંજૂરી આપણને સરકાર તરફથી મળી છે। તો એમાં પણ એટલે જેટલી ખુલ્લી ગટરો છે એને કન્સીલ કરવાનું પણ સાથીઓ ભવિષ્યમાં કામ થશે અને રોડ પણ પોળા થશે। એટલે ધીરે ધીરે આપણે સાથે મળીને કામ કરીશું તો આપણે આપણી વિરમગામની દિશા બદલી શકીશું। મને ભરોસો છે કે તમારા બધાનો સાથ અને સહયોગ મળે। આજે મંચસ્થ આગેવાનોનો ખૂબ ખૂબ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। મોટી સંખ્યામાં અમારા ભાઈ બંધુઓ સૌ બધા આવ્યા છે, એ બધાનું પણ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને આ નવ વર્ષ ખૂબ સારું જાય, ખૂબ સમૃદ્ધિ મળે, ખૂબ સુખાકારી મળે, ખૂબ।